તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો મિત્રો, આજનો જે દિવસ છે રક્ષાબંધનનો દિવસ છે, અને રક્ષાબંધનના દિવસે બહેનભાઈને રાખડી બાંધે છે. તો ઓલરેડી મેં રાખડી બંધાવી લીધેલી છે, અને પહેલાં જ બંધાવી લીધી છે, કારણ કે હું 2-3 દિવસ પહેલાં ઘરે ગયો હતો અને ત્યાં સિસ્ટર જોડે રાખડી બંધાવી લીધી છે. એ જે વ્લોગ છે રક્ષાબંધન સ્પેશિયલ, એ સિસ્ટરની ચેનલમાં આવવાનો છે, અને એ ચેનલની જે લિંક છે એ હું તમને અહીંયા આપી દઈશ. તો આજે જે હું રેકોર્ડ કરી રહ્યો છું એ વ્લોગ તમે આવતીકાલે જોઈ શકશો. તો જેમ કે મેં કહ્યું કે રાખડી મેં બંધાવી લીધી છે, તો આજનો જે દિવસ છે એ ઓલરેડી જ અમે સેલિબ્રેટ પહેલાં કરી ચૂકેલા છીએ, અને આજનો જે દિવસ છે હવે વિચારીએ છીએ કે સરસ જેવો પવિત્ર દિવસ છે, તો આજે ભગવાન ભોળાનાથના દર્શન કરવા જઈ. મારું ઘર છે ત્યાંથી 20-એક કિલોમીટર જેટલા ડિસ્ટન્સ ઉપર સરસ એવું ભોળાનાથનું મંદિર છે. એ જે મંદિર છે એ મંદિરનું નામ છે બાલારામ મંદિર. તો સૌથી પહેલાં તૈયાર થઈ જઈએ, નાસ્તો કરી લઈએ, અને ત્યારબાદ તરત નીકળીએ બાલારામ મંદિર. મિત્રો, સવારમાં હેલ્ધી બ્રેકફાસ્ટ જેવો કોઈ બીજો સારો બેટર ઓપ્શન નથી, તો એના માટે વિચાર્યું કે બનાના મિલ્કશેક જ બનાવી લઈએ. તો મિત્રો, તૈયાર છે ઠંડામાં ઠંડુ, ગરમા ગરમ નાસ્તો તો નહીં કહેવાય પણ ઠંડામાં ઠંડુ બનાના મિલ્કશેક. તો આજે આપણે જોયું કે પોતાના માટે નાસ્તો બનાવવો કેટલો ઈઝી છે. જો તમે પણ આ રીતે પોતાના માટે નાસ્તો બનાવતા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. તો હવે પી લઈએ પછી તૈયાર થઈ જઈએ. If I wrote you a song, if I got every word perfectly weighted on a thin piece of paper, would it make any difference? Would it change for the better if I wrote? તો મિત્રો, હું થઈ ગયો છું તૈયાર. હવે આપણે જઈએ છીએ બાલારામ મંદિર તરફ. અહીંથી ઘરેથી નીકળતા પહેલાં એક વાત મારે તમને શેર કરવી હતી મિત્રો, કે હું હમણાં જ મોર્નિંગની અંદર જે મારો યુટ્યુબમાં જે આના પહેલાંનો વિડીયો છે એ મેં પોસ્ટ કર્યો હતો, તો એની અંદર જે કમેન્ટ્સ આવી છે ને એ કમેન્ટ્સ વાંચીને મને બહુ જ મતલબ હરખની લાગણી અનુભવાય છે. અને આ વસ્તુ મારે તમારી સાથે શેર કરવી હતી કે મેં આટલું ધાર્યું નહોતું કે આટલો સરસ એવો સપોર્ટ મળશે અને એ વિડીયો મને આટલા સબસ્ક્રાઈબર ગેઇન કરી આપશે. સબસ્ક્રાઈબર પણ વધ્યા છે આજના દિવસે, રક્ષાબંધનના દિવસે વાત કરીએ ને તો 285 સબસ્ક્રાઈબર છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે મિત્રો કે આવનારા દિવસોમાં આપણી જે ચેનલ છે ને એ હજી બહુ સારી રીતે ગ્રો કરશે, અને હું હજી સારી રીતે વ્લોગ બનાવીને આપને દેખાડીશ.
જોયું ને અહીંયા કેટલા સુંદર દ્રશ્યો છે. અહીંયા આવતા જ મતલબ વાતાવરણ જે છે ને એકદમ રમણીય લાગે. આમ એમ થાય કે શહેરના ઘોંઘાટથી દૂર એકદમ નીરવ શાંતિ એમ, અને કુદરતના ખોળે એટલે તો પછી વાત જ કંઈક અલગ હોય. તો મિત્રો, બલારામ જે મંદિર છે એ મંદિરની પાછળની જે પૌરાણિક કથા છે ને એ આપણે બહુ સાંભળી લઈએ. કારણ કે કોઈ પણ સ્થળે મિત્રો આવીએ ને તો સૌથી પહેલાં તો એ સ્થળનું જે ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ જે છે ને એ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે એ જાણ્યા વગર તો પછી એ સ્થળનો મહિમા આપણને ન ખબર પડે. તો મને એમ થયું કે આ સ્થળનો મહિમા હું તમને કહી દઉં કે એકચ્યુઅલી આની જે સ્ટોરી છે ને એ સ્ટોરી શું છે. કે વર્ષો પૂર્વે અહીંયા દુકાળ પડેલો હતો, તો અહીંયા આજુબાજુ જે વસવાટ કરવાવાળા જે માનવીઓ હતા એ માનવીઓ પોતાના સંતાનોને અહીંયા જ મૂકીને હિજરત કરી ચૂક્યા હતા. તો અહીંયા જે સંતાનો એમના હતા એમને ખાવા પીવાનું માટે કંઈ વસ્તુ હતી નહીં. તો એ વખતે એવું કહેવામાં આવે છે કે એક ઋષિ અહીંયા અવતાર્યા હતા, એટલે બધા એમ માને છે કે ભગવાન ખુદ ઋષિ સ્વરૂપે અહીંયા અવતાર્યા હતા, અને એમણે પોતાના તપોબળથી અહીંયા એક ઝરણું છે એને ઉત્પન્ન કર્યું. એ ઝરણાના લીધે અહીંના જે બાળકો એ હતા કે જે ભૂખ્યા તરસ્યા હતા એ બધાને એમને પાણી પીવાનું મળી રહ્યું, અને પોતે જે છે એમને પોતાનું જીવન જે છે એને નિર્વાહ આગળ કર્યો. તો આ જે હિજરત કરી ચૂકેલા જે માનવીઓ હતા એ જ્યારે પાછા ફર્યા ત્યારે એમને પોતાના સંતાનોને બહુ હૃષ્ટપુષ્ટ જોયા, ત્યારે એમને કીધું કે તમને ખાવાનું બધું કેવી રીતના મળ્યું, કારણ કે તમારો જીવન નિર્વાહ શક્ય ન હતું, એમનું જીવન શક્ય હતું જ નહીં. ત્યારે એ બધા બાળકો જે છે જે મોટા થયા એમણે કીધું કે અમે વર્ષોથી આ રીતે અહીંયા જીવન જીવીએ છીએ, અહીંયા ખોરાક પાણીની સુવિધા છે, અને અમને એક ઋષિ જે છે એમને પોતાના તપોબળથી જે ઝરણું ઉત્પન્ન કર્યું હતું એમાંથી અમને આગળ જીવન નિર્વાહ કરવાની આશા મળી. તો મિત્રો, એ જે ઝરણું છે એ સમયથી હજારો વર્ષ પૂર્વેથી જ્યારે મતલબ એ ઝરણું ભગવાને સર્જન કર્યું હતું ત્યારથી આજ સુધી પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે મંદિર જે છે એના મંદિરના ગર્ભગૃહમાં એ ઝરણું જે છે એ શિવલિંગ ઉપર પડે છે. તો મિત્રો, એ જે મનુષ્યો હતા એ લોકોએ માનવું પડ્યું કે હા, આ એક ભગવાનનો જ ચમત્કાર છે કે ભગવાન પોતે ધરતી ઉપર અવતર્યા અને પોતાના જે એમના બાળકો હતા એમનો ઉદ્ધાર કર્યો. તો એ જે બાળકો હતા એમને ખાવા પીવાનું નહોતું, એમને ખાવા પીવાનું મળી રહ્યું, એમને આરામ મળ્યો, એટલે બાળકોને આરામ મળ્યો એટલા માટે બાલારામ આ મંદિરનું નામ પડ્યું. તો મિત્રો, કોઈ પણ ઋતુ હોય, અહીંયા ચોમાસું હોય, ઉનાળો હોય કે શિયાળો હોય, બારે મહિના આ જે શિવલિંગ છે એની ઉપર આ પાણી અવિરતપણે ચાલ્યા કરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા ડિસ્કવરી અને જિયોગ્રાફી ચેનલ જે છે, નેશનલ જિયોગ્રાફી ચેનલ, એ લોકો સાયન્ટિસ્ટો પણ અહીંયા આવ્યા અને એમણે પણ પ્રયત્ન કર્યો કે મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ ઉપર જ્યારે પાણી પડે છે ઝરણાનું, એ ઝરણાનો સ્ત્રોત શું છે, એ ઝરણાનું ઉત્પન્ન સ્થાન કયું છે. આજથી સુધી કોઈ પણ વૈજ્ઞાનિકો અથવા તો કોઈ પણ સંસ્થા અહીંયા આવીને રિસર્ચ કરી ચૂકી છે, છતાં પણ એનો ઉકેલ મળ્યો નથી. એ આપણને માનવા ઉપર મજબૂર કરે છે મિત્રો કે સાયન્સની આગળ પણ એક દૈવી શક્તિ છે અને એ છે ભગવાન પોતે. તો તમે જ્યારે અહીં આવો ત્યારે શિવલિંગ ઉપર જે કહેવાય ને અભિષેક કરે છે જે ઝરણું, એને અવશ્ય નિહાળજો. દર્શન કરી લીધા છે, આજુબાજુમાં બહુ ફરી લીધું છે અને વ્લોગ પણ બનાવી લીધો છે. તો હવે કામ પતી ગયા પછી અમને એમ થયું કે સારું ભૂખ બહુ લાગી છે, તો એમ થયું કે ચલો કંઈક ખાઈ લઈએ. અહીં ખાવા માટે પણ બહુ સારા સારા ઓપ્શન છે. અમેરિકન મકાઈ તમારે ખાવી હોય અથવા તો ફાસ્ટફૂડ થોડું ખાડું ખાવું હોય તો એ બધું અવેલેબલ છે, અને સાથે સાથે હેલ્ધીમાં ફ્રૂટ ડીશ પણ અવેલેબલ છે. તો અત્યારે મેં ફ્રૂટ ડીશ ટ્રાય કરું છું. એકચ્યુઅલી આના પહેલાં પણ હું બલારામ આવી ચૂક્યો છું, દરેક વખતે આવીએ ત્યારે ફ્રૂટ ડીશ તો ટ્રાય કરીએ છીએ, કારણ કે બીજા બધે જે પણ ફૂડ ઓપ્શન છે ને એના કરતાં સૌથી બેટર ઓપ્શન છે ફૂડ ડીશ. મિત્રો,
મિત્રો, આજનો જો બાલારામનો વ્લોગ છે એ તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. આજના બાલારામના વ્લોગમાં મેં તમને બાલારામ રિવર બતાવી છે, બાલારામ મંદિર જે છે એ બતાવ્યું છે, એની જે સ્ટોરી છે, એનો જે ઇતિહાસ છે એ આપણે વાગોડ્યો છે, અને આસપાસનું ખાસ સુંદર એવું રમણીય વાતાવરણ જે છે એ વાતાવરણનો તમને આનંદ લઈને કેવું લાગ્યું એ જરૂર મને કમેન્ટ સેક્શનમાં કહેજો. જો તમને મારા વ્લોગ જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અત્યારે મારી ચેનલ અવળી છે પણ મોટી થતા વાર નહીં લાગે. તો મળીએ એક નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી.